નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ દ્વારકાથી 30 થી 35 કિલોમીટર દૂર માતા હરસિદ્ધિ માતાના મંદિરે, જે ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી તરીકે ગણવામાં આવે છે. જી આ દોસ્તો, અને પોરબંદરથી પણ 30 થી 35 કિલોમીટર આ હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, જે કોયલા ડુંગર તરીકે પણ આ સ્થાનને ગણવામાં આવે છે દોસ્તો. અને અહીંથી 1 થી 1.5 કિલોમીટર દૂર આવેલું ભોળાનાથનું મંદિર, જે વીરભંજન મહાદેવ છે દોસ્તો, એક દરિયા કાંઠે છે, એક સુંદરમય જગ્યા છે, જે એક સુંદર મજાની એક જગ્યા, જ્યાં તમે આવો છો તો મનને એક અલગ જ સુકૂન મળે છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા નિરાતવાળી શાંતિવાળી જગ્યા છે, જ્યાં તમે બેસીને આરામ પણ કરી શકો છો, અને અલૌકિક આ મહાદેવના દર્શન એક શાંત વાતાવરણમાં, કુદરતી સૌંદર્ય વાતાવરણમાં તમને થાય છે દોસ્તો. તો ચાલો તમને આજે સફર કરાવું આ હરસિદ્ધિ માતાના મંદિર. મારા વડીલ ઇસકે ઝૂલા છે. હેલો ફ્રેન્ડ, કેમ છો? તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે, જે પોરબંદરથી 30 કિલોમીટર આસપાસ થાય છે મિત્રો. તો અમે દ્વારકાથી, બેટ દ્વારકાથી અને દ્વારકાથી ઓલમોસ્ટ 30-35 કિલોમીટર થાય છે હરસિદ્ધિ માતાના મંદિર પહોંચ્યા છીએ. ક્યાં? તો ચાલો આપણે દેખાડીએ તમને હરસિદ્ધિ માતાના મંદિરે. અમારા કનુ દાદા કંઈક બોલવા માંગે છે. ચાલો તમને પણ દર્શન કરાવીએ. તો ફાઇનલી દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ હરસિદ્ધિ માતાના મંદિરે, અને તમે જોઈ રહ્યા છો કે અત્યારે નોર્મલી ટ્રાફિક છે. અમે સાંજના ટાઈમે અહીંયા આવેલા છીએ, સાંજના 5:30 થી 6 વાગ્યાના ટાઈમે આવેલા છીએ, અને આ સમયે ટ્રાફિક બહુ ઓછો રહેતો હોય છે, નહીં તો જાજા ભાગે મોસ્ટલી અહીંયા ટ્રાફિક રહેતો જ હોય છે દોસ્તો. જી હા દોસ્તો, અને અત્યારે સાવ નોર્મલ ટ્રાફિક છે, તમે જોઈ રહ્યા છો. અને બંને સાઈડ તમને નાની મોટી શોપ જોવા મળશે, જ્યાંથી પ્રસાદ પણ લઈ શકો છો, અને કાંઈ ખરીદી કરવી હોય તો પણ ખરીદી પણ કરી શકો છો દોસ્તો. અહીંયા બે હરસિદ્ધિ માતાના મંદિર આવેલ છે. એક તો ડુંગર ઉપર આવેલું છે, જે હાલમાં બંધ કરેલ છે, ત્યાં કોઈને જવા દેવામાં નથી આવતા દોસ્તો. અને નીચે જે મંદિર છે તે ચાલુ છે, જે હરસિદ્ધિ માતાનું નીચે મંદિર છે. તો ચાલો તમને પણ હરસિદ્ધિ માતાના દર્શન કરાવીશ દોસ્તો. અને આ મંદિર વિશેની વાત કરીએ તો દોસ્તો, ભગવાન શ્રી કૃષ્ણના કુળદેવી છે જે હરસિદ્ધિ માતા છે તે, અને જામનગર જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરસદ ગોંધવી ગામે આવેલું આ હરસિદ્ધિ માતાનું મંદિર છે, જે અનોખું કોયલા ડુંગર તરીકે પણ ઓળખવામાં આવે છે દોસ્તો. અને અહીંથી હું તમને એક સુંદરમય જગ્યા, જે બીચ ઉપર મહાદેવનું મંદિર આવેલું છે, તે પણ હું દેખાડીશ. જ્યારે પણ તમે આ જગ્યા ઉપર આવો છો હરસિદ્ધિ માતાના દર્શન કરવા, ત્યારે એ બીચ ઉપર મહાદેવના દર્શન કરવા માટે તમે ભૂલતા નહીં, કારણ કે અલૌકિક જગ્યા છે. બીચ ઉપર દરિયાકાંઠે મહાદેવનું મંદિર આવેલું છે, જે અહીંથી હરસિદ્ધિ માતાના મંદિરથી 1 થી 1.5 કિલોમીટર દૂર આવેલું છે. તો ચાલો આપણે હરસિદ્ધિ માતાના પણ દર્શન કરી લીધા છે, અને હવે હું તમને લઈ જાઉં છું એ મહાદેવના મંદિરે. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે હરસિદ્ધિ માના દર્શન કરી લીધા છે, અને કોયલા ડુંગર પણ તરીકે પણ આ ધામ ઓળખવામાં આવે છે મિત્રો. અને અત્યારે અમે પહોંચ્યા છીએ 6 વાગેલા છે, લગભગ 8-9 વાગે બંધ થઈ જતો છે મંદિર. ક્યાં 8-9 વાગે બંધ થઈ જતું છે. આ પોરબંદરથી 35-40 કિલોમીટર દૂર, અને દેવભૂમિ દ્વારકાથી 30 કિલોમીટર દૂર, જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગામ છે, ત્યાં આ મંદિર આવેલું છે. તો તમે આવવા માંગતા હોય તો કોઈ પણ વાહન, તમે પર્સનલ લોકલ વાહન અહીંયા આવતું જ હોય છે. અત્યારે ટ્રાફિક ઓછું છે, કારણ તમે સાંજના સમયે પહોંચેલા છીએ. તો ચાલો આગળ પણ એક ભોળાનાથનું મંદિર છે દરિયાકાંઠે, તે પણ તમને બતાવીએ. બહુ સુંદર મજાનું ધામ છે, ચાલો બતાવીએ. કનુદાને કેવું લાગ્યું? ચાલો ભોળાનાથના દર્શન કરીએ, જઈને સાથે સાથે તમને દેખાડીએ મિત્રો. શાંત વાતાવરણ છે, કેમ પણ અમારે 7 જણા છે, 7 માંથી મેન વડીલ છે અમારા. એક વખત પણ આ મણિયારભાઈ ની, એનું નામ છે મણિયારભાઈ, મણિયાર દાદા છે, તેમની પણ એક વાર મુલાકાત લેવી તમારે. સાવ અત્યારે ટ્રાફિક ઓછું તમને જોવા મળશે અહિયાં. અમારા સુખા દાદા,
બીજા વડીલ છે એ પાછળ રહી ગયેલા છે. એક અનુદા બીજા વડીલ છે એ પાછળ રહી ગયેલા છે. સરસ મજાની મસ્તી ની ચા પાણી થઈ જાય કે સુખાભાઈ? હા સુખા દાદા, ચા પાણી પીવા કે? તમારે સુખા દાદા ને ચા પીવાથી છે, અમારે ચા પીવાની છે. ચા પીવાનો સમય થઈ ગયો છે. ચા પીને પછી તમને ભોળાનાથ નું મંદિર બતાવશું નિરાતે મસ્તી ચકાચક. તો ફાઇનલી મિત્રો, અમે અત્યારે બેઠા છે દરિયા કાંઠે મસ્તીની એવી હોટલ નાની એવી મસ્તીની ચકાચક અને ચા પીવા બેઠા છે. આમ તમને આમ આનંદ આવી જાય એવી જગ્યા છે મિત્રો. તમે જોઈ રહ્યા છો રોડ છે, અમારી પાછળ છે બીચ, જગ્યા છે દરિયો. તમને ઘડીક તેમ લાગશે ગોવા માં આવી ગયા. અને સામે પેલી બાજુ જે તમે પહાડ ડુંગર તમે જોઈ રહ્યા છો, હરસિદ્ધિ માતા નું જૂનું સ્થાન હતું, જ્યાં ઉપર કોયલા ડુંગર તરીકે ઓળખવામાં આવતું. જો લગભગ 3-4 વર્ષથી બંધ કરી દેવામાં આવ્યું છે કોઈ કારણોસર, અમને ખ્યાલ નથી. અત્યારે તેમને બતાવ્યું ત્યાં દર્શન થાય છે નીચે, પણ અત્યારે સાવ ટ્રાફિક ઓછી છે. અને આજુ બાળકો માટે અમારા વડીલ હિસકે ઝૂલા છે. એક અનુ દાદા વણિયાર દાદા જુઓ શીડા છે હવે, અને બીચ જુઓ એકદમ સુંદર મજાનું બીચ જેવું જ વાતાવરણ, સરસ મજાનું લોકેશન. તમે આવો છો તો આ જગ્યાએ 5 મિનિટ આવજો, આનંદ કરજો, મજા આવશે. 5 વાગે 6 વાગે તમે આવો, આરામદાયક સ્થાન છે. નાની એવી ગાર્ડન જેવું છે, નાની એવી હોટલ છે અને ચા પાણી પીવા અમે બેઠા છીએ. ચાલો ચા પાણી પી લઈએ, આવી જાય ને પછી અમે જઈએ છીએ એ ભોળાનાથના મંદિર, જ્યાં અહીંથી 1.5 કિલોમીટર દૂર થાય છે, ત્યાં પણ તમને અહીંથી લઈ જઈએ છીએ. તો ફાઇનલી દોસ્તો, અમે લોકો પહોંચી ગયા છીએ એ મહાદેવના મંદિરે, જે તમને વાત કરી હતી તે હરસિદ્ધિ માતાના મંદિરથી 1.5 કિલોમીટર થાય. અને હું આ જગ્યા ઉપર તો હું પહેલી વાર જ આવેલો છું દોસ્તો, જે બીચ પર આવેલ, બીચના કાંઠે દરિયાના કાંઠે જે મહાદેવનું મંદિર આવ્યું છે. અને આ જગ્યા વિશે હું જેટલી વાત કરું એટલી ઓછી પડે દોસ્તો. હું પહેલી વાર આવ્યો છું પણ મને આમ અંદરથી એવો અહેસાસ છું અહીં આવતા કે વાહ, જગ્યા તો તમને આમ જોવા, મહાદેવના અલૌકિક દર્શન જે સુંદરમય દરિયા કાંઠે થાય છે, એક આમ સુંદર તમને આમ જોઈ રહ્યા છો કે મને આમ અંદરથી અહેસાસ છો કે ભાઈ નહીં ભાઈ, આ જગ્યા ઉપર તો અહીંથી હલવાનું જ મન ન થાય, બેઠો જ રહું છું આ જગ્યા ઉપર, હું બેઠો જ રહું છું એવી આ જગ્યા છે. હું જે વિડીયો દ્વારા તમને કહી રહ્યો છું, તમને કદાચ તમને ખ્યાલ નહીં આવી, જ્યારે પણ તમે રૂબરૂ આવશો તો તમને આ જગ્યાનો અહેસાસ થશે. અને જો મિત્રો તમે અહીંયા આવવા માંગતા હોય તો હરસિદ્ધિ માતાના મંદિરથી 1-1.5 કિલોમીટર દૂર થાય છે. અને હરસિદ્ધિ માતાના મંદિરે તમે જે આવો છો તે દ્વારકાથી માત્ર 30-35 કિલોમીટર થાય છે, પોરબંદરથી 30-35 કિલોમીટર થાય છે. અને તમને કોઈ પણ અહીંયા આવવા માટે સરકારી બસ કે લોકલ વાહન કે પ્રાઇવેટ વાહન તમને અહીંયા આવવા માટે મળી જશે દોસ્તો. અમે અત્યારે અમે પર્સનલ વાહન લઈને અહીંયા આવેલા છીએ દોસ્તો. તો જ્યારે તમે હરસિદ્ધિ માતાના મંદિરે પણ આવો છો ત્યારથી પણ તમે 1-1.5 કિલોમીટર માટે રિક્ષા પણ તમે કરી શકો છો દોસ્તો. અને આપણે મહાદેવના દર્શન કર્યા બાદ, જી હા દોસ્તો, મહાદેવના દર્શન કર્યા બાદ મંદિરની સામે જ તે એક વાવ આવેલી છે, કુંડ છે દોસ્તો. આપણે તે પણ તમને હું દેખાડીશ દોસ્તો, એ કુંડ એ વાવ જે આ દરિયા કાંઠે પણ આવેલી છે. તો અમે મહાદેવના દર્શન કરી લીધા છે દોસ્તો, શું તમે પણ મહાદેવના દર્શન કર્યા છે? અને જગ્યા કેવી લાગે છે કમેન્ટમાં અમને જરૂરથી જરૂર જણાવજો મિત્રો. અને આ વિડીયોને લાઈક શેર કમેન્ટ કરતા રહેજો, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો મિત્રો. આવા નવા વિડીયો તમારી માટે અમે લાવતા રહીશું. તો મિત્રો અહીંયા એક પણ વાવ પણ છે, જે વાવ કહે છે કે કુંડ કહે છે ખ્યાલ નથી તમને, દેખાડીને મંદિર સામે પેલી તરફ મંદિર છે, મંદિરથી આગળ આવતા છે વાવ છે કે કુંડ છે તમને દેખાડી દઈ, જઈએ છીએ આપણે અંદર દેખાડીએ તમને વાવ કે કુંડ. અહીંયા કુંડ લખેલું છે તો ચાલો અંદર જઈએ આપણે. પાણીનો વિડિયો
વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરતા જજો, અને જો અમારું ફેસબુક પેજમાંથી આ વિડીયો જોઈ રહ્યા તો ફેસબુક પેજને પણ ફોલો કરી નાખજો મિત્રો. તો ચાલો હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.